મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા આપણે આ ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ થઈ આજ રામ. નાની એવી એક ઘટના તરફ આપ સૌનું ધ્યાન દોરવાનું મને મન થાય છે. સીતાજીનું હરણ થયું અને એની શોધ માટે હનુમાનજી ગયા અને વાવડ આવ્યા કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે. અને પછી બધા પછી તો ખબર પડી ગઈ કે હવે ક્યાં છે. તો રાવણ જેવો દુશ્મન નક્કી થયો અને આ તો અયોધ્યાના રાજવીઓ હતા. પણ રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ, એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે. એમાં સીધે સીધું વર્ણન એવું આવે છે કે ન્યા જે હતા વનવાસીઓ, આદિવાસીઓ, જે લોકો જંગલમાં એમની સાથે હતા, એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો અને રાવણને હરાવ્યો. એમાં અયોધ્યાની સેના નહોતી મગાવી. ઈ રામનવમીનું માધ્યમ છે, રામાયણનું આ માધ્યમ છે અને એટલા માટે મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા આપણે આ ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ થઈ આજ રામાયણની રામનવમીના પાવન દિવસે આપ સૌને મળવાનો અવસર ગોઠવી દેવા માટે હું ફરીથી કર્ણાભાઈને અભિનંદન પણ આપું છું અને ધન્યવાદ પણ. અહીંયાથી વિજયભાઈએ વિગતવાર વાત કીધી અને વજુભાઈએ તો ખૂબ વિસ્તારથી આપણી સામે બધા વિષયો મૂક્યા છે. એના એ વિષયો હું મૂકું તો તમને એમ થાય કે આ અમારા જમવાન ટાઈમની વચ્ચેનો ટાઈમ બગાડે છે. એમાં મારે જવું નથી, પણ વજુભાઈ સાહેબે મારા ફિશરીઝ વિભાગનો ઉલ્લેખ કર્યો અને આ વિભાગો નવા છે. નરેન્દ્રભાઈ મોદીએ સરકારમાં વડાપ્રધાન બન્યા પછી 3-4 વિભાગો નવા બનાવ્યા જે અત્યાર સુધી હતા નહીં. એમાંના 2 વિભાગ મારી પાસે છે, પશુપાલન અને ફિશરીઝ. ફિશરીઝ વાળો વિષય વજુભાઈ છેડી દીધો છે એટલે એમાં મારે બહુ પડવું નથી. અને અહીંયા આપણો કોસ્ટલ વિસ્તાર નથી એટલા માટે પણ એ જરૂરી નથી. પણ વજુભાઈ, અમે પશુપાલન વિભાગ જે છે એ આપણા સમાજ સાથે સીધી રીતે જોડાયેલો છે અને આ વિભાગ પણ હતો નહીં ભારત સરકારમાં. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી પશુપાલન વિભાગ ભારતનો બન્યો. એનો હું મંત્રી છું એટલે પશુપાલન મંત્રી તરીકે તમારી વચ્ચે. આવડો મોટો આપણો દેશ, એમાં સાહેબ માલધારીઓનો એક પ્રકાર એવો છે કે એ લોકો પોતે માલને પોતે એની પાછળ ફર્યા જ રાખતા હોય છે, એનું પોતાનું એડ્રેસ જ નથી હોતું. હવે કર્ણાભાઈ વાત અહીં કરતા હતા ત્યારે કહેતા હતા કેટલોય સમાજ એવો છે જેની પાસે આધાર કાર્ડ નથી, જેની પાસે મતદાર યાદીમાં એના નામ નથી, એવી સમસ્યાઓ છે. પણ અમારો તો આખો એક વર્ગ એવો છે કે જે જુદા જુદા વિસ્તારોમાં પોતાના માલની હેરે જ ફેર્યા રાખે, ભોપાલ એનું એડ્રેસ જ ન હોય, એ નીકળે એનો માલ સામાન ઘર વખરી છોકરા છાબરા બધું હારે જ હોય અને એ જ્યાં ખડ પાણી મળે ત્યાં ઉતારો કરે અને ફરી પાછા આગળ વ્યા જાય. આવા અનેક માલધારીઓના પ્રકાર છે ને એને હિન્દીમાં એને માટે ઘુમંતુ શબ્દ વપરાય છે. ઘુમંતુ શબ્દ એને માટે વપરાય છે. અર્ધ ઘુમંતુ એવા કે એ સિઝનવાર નીકળે, એક સિઝનમાં ફરવા જાય પાછા સ્થિર થાય 2-4 મહિના ચોમાહામાં વળી પાછા નીકળે. એ ઘુમંતુ શબ્દવાળો વિષય જ્યારે મંત્રી હું બન્યો અને મારા ધ્યાનમાં આવ્યો અને મેં વિભાગમાં તપાસ કરી તો સરકારી ચોપડ્યા નામ જ નહોતું, પશુપાલનના ચોપડ્યા વિષય જ નહોતો. 50 કરતા વધુ પ્રકારના પ્રાણીઓની માવજત અને એનું સંરક્ષણ આ ઘુમંતુ લોકોએ કર્યું છે, એમણે જાળવી રાખ્યા છે આ બધા વેલા.
એનો આપણા સરકારના ચોપડે ઉલ્લેખ જ નહોતો. મને કેન્દ્રીય મંત્રી પશુપાલન તરીકે આપણા બક્ષી પંચ સમાજના આપણા સંમેલનની અંદર કહેવાનો હરક થાય છે કે મેં ભારત સરકારમાં ઘુમંતુ સેલ બનાવી અને એને રજીસ્ટર કરવાનું શરૂ કર્યું. હવે અત્યારે એનું અમે રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ કે કયો સમાજ કયા રાજ્યમાં ઘુમંતુ પ્રકારે પશુપાલન કરે છે, એની પાસે કયા પ્રકારના પ્રાણીઓ છે, આ બધી બાબતોનું અમે કાયદેસરનું રેકર્ડ બનાવવાનું શરૂ કર્યું છે અને એને યોજનાનો લાભ ભારત સરકારનો કેવી રીતે મળે એનું આયોજન ભારત સરકાર દ્વારા અમે શરૂ કરાવ્યું છે. આ વિષય જ નહોતો, સરકારની અંદર જ વિષય નહોતો. અને હું તમને કોઈ નાની કોઈ વાતો કરીશ ને તો તમને આશ્ચર્ય થશે એવી એવી ચીજો આવે છે. સાહેબ, આપણા પ્રધાનમંત્રીશ્રીએ નરેન્દ્રભાઈ એક એવી યોજના બનાવી કે બોર્ડરના ગામોનો વિકાસ થવો જોઈએ, વાઇબ્રન્ટ વિલેજ એવું એમને નામ આપ્યું છે યોજનાનું નામ. જે સરહદ ઉપરના ગામડા છે, આપણી ભારતની સરહદ ઘણી લાંબી છે, એ સરહદ ઉપર વસે છે, એ બધા મોટા ભાગના ગામો ઉજળ જેવા થઈ ગયા છે અને એને કારણે સરહદો રેડી થઈ ગઈ છે. મોદી સાહેબે એવો નિયમ બનાવ્યો કે બધા મંત્રીઓએ આ વાઇબ્રન્ટ વિલેજના કાર્યક્રમ અંતર્ગત બોર્ડરના ગામડામાં જવાનું અને ત્યાં એક રાત રોકાવાનું, એની ભેગું જે ત્યાં રહેતા હોય એની ભેગું, તો તમને ખબર પડે કે ત્યાં પરિસ્થિતિ કેવી છે. એના ભાગરૂપે હું પણ બે ત્રણ ગામની અંદર જીએ. સાહેબ, આખા એ વિસ્તારની અંદર બોર્ડર વિલેજમાં ફેર્યો હું તો એક વાત મારા ધ્યાનમાં આવી કે આખા એ દેશની બોર્ડર ઉપર રહેતા નાગરિકો એનો વ્યવસાય કોઈ પણ પ્રકારનો હોય એમાં સૌથી અગત્યનો વ્યવસાય એ પશુપાલનનો છે. ત્યાં બીજો કોઈ વ્યવસાય હાલતો જ નથી. ત્યાં કાં તો ગધેડા છે, ખચ્ચર છે, ઘોડા છે, ઊંટ છે, યાક છે, આવા જુદા જુદા પ્રકારના પ્રાણીઓ સાથે ત્યાં લોકો પોતાનું જીવન ગુજારે છે. એટલે મેં પછી મારા મનમાં એવું કે આખે આખી બોર્ડર ઉપર કોઈ વિભાગનું કામ હોય તો એ અમારા પશુપાલન વિભાગનો છે, એ વિભાગ દ્વારા ચાલે છે. તમે જુઓ, નાના નાના માણસો છે, એની પાસે પ્રાણીઓની સાથે જ એની લેવડ દેવડ છે, એ જ એનું જીવન છે. એના આધાર ઉપર હવે હમણાં બંધ થયું, નહીતર આપણે તો છેક સિંધથી આવતા સિંધીઓ માલ લઈ અને છેક અમારા કાઠિયાવાડના બધા ગામડાઓમાં બળદ વેચવા માટે આવતા હતા અને વળી પાછા બીજે વર્ષે આવે ત્યારે એની જોડી લઈને આવે કે આવો આની પાસે મૂંઝડો છે તો એની હાટુથી મૂંઝડો લેતા આવે. અને પછી ધારો કે એને અમરેલીમાં દેવાનો હોય તો અહીંથી રાજકોટમાંથી હાલતા હાલતા એ જતા હોય ને કોઈ ગ્રાહક આવે એની પાસે તો એને ના પાડે કે ના ભાઈ આ તો અમે અમરેલીના પટલ હાટુ લાવ્યા છીએ, વેચવાનો નથી. અને એના આપણા આવા વ્યવહાર, એ પશુપાલનનો વ્યવસાય હતો. અને આવડા મોટા પશુપાલનના વ્યવસાયની સાથે જોડાયેલા આપણા પશુપાલકો એ મોટા ભાગના ઓબીસી સમાજમાં છે, મોટા ભાગના ઓબીસી. આને માટેનો વિભાગ જ નહોતો છે અને એને નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિભાગ બનાવ્યા પછી, તમારી સૌની જાણ માટે કહું, વિષય નીકળી જ ગયો છે એટલા માટે કે આખા દેશના પશુઓને પણ રસી મુકાવવાનું કામ નરેન્દ્રભાઈએ ભારત સરકારને ખર્ચે શરૂ કર્યું. આપણને જેમ કોરોનાની રસી આપી ને એમ આખા દેશના પશુઓને પણ જુદા જુદા, એને ખરવા થાય, મોઢામાંથી લાળુ પડી જાય ખરવા પરવાથી, તમે બધા જાણીતા હો, અને એને એની કોઈ દવા જ નહોતી આપણે પાસે. પછી એમને ધુમાડા દીધા રાખે, કોઈ અજમા નાખીને દે, કોઈ બીજું નાખીને દે, દેશી ઓહડિયા ભરવાડ સમાજના અનુભવી માણસો કરે, એ સિવાય કોઈ બીજું કઈ હતું જ નહીં. એને આખા દેશના પશુઓની સારવાર કરવા માટેનો નિર્ણય કર્યો, 15,000 કરોડ રૂપિયાનો રસીકરણનો કાર્યક્રમ આજે આખા દેશમાં ચાલે છે. આપણને એમ્બ્યુલન્સ મળી ગઈ હતી 108 મોદી સાહેબની, પહેલી વહેલી આવી ત્યારે તો ગામડામાં નીકળતી જ લોકો મોદી ગાડી નીકળી છે એમ કે જોવા નીકળી જતા હતા, ઉંકરાટા કરતી નીકળતી. ને એ પણ આપણે ડાયલ કરી અને ગાડી આવે, એ કોના માટે હતી મિત્રો? ગાડીઓ વાળા માટેનો આ કાર્યક્રમ નહોતો. આપણે મજૂરી કરતા હતા રોડને કાંઠે, સીમ શેઢે,
અને ન્યા આપણને કઈ જાનવર અડી જાય, એક્સિડન્ટ થઈ જાય, તો આપણને કોઈ દવાખાને લઈ જવા વાળું નહોતું. એની હાટું 108 આપી હતી નરેન્દ્રભાઈ, આપણી હાટું 108 આપી. પણ કોઈએ વિચાર્યું નહોતું કે કોક માલધારીની ભેંસ માંદી પડી જાય, કોઈનો ઊંટ માંદો પડી જાય, કોઈનું ગધેડું માંદું પડી જાય, તો એની સારવાર કરવા માટેની શું વ્યવસ્થા, એને ક્યાં લઈ જવા, કેવી રીતે લઈ જવા, એને તો ફેરવવો એ મુશ્કેલ. મિત્રો, આજે આપ સૌની વચ્ચે રામનવમીના દિવસે મને જણાવતા એટલો હરખ થાય છે કે આખા એ દેશમાં પશુઓ માટેની એમ્બ્યુલન્સ નરેન્દ્રભાઈ મોદીએ ભારત સરકારના ખર્ચે શરૂ કરી. આપણો નંબર 108 છે ને, એનો નંબર 1962 છે. 1962 ડાયલ કરો એટલે પશુ ડોક્ટર સાથેની ગાડી તમારા ઘેરે આવશે, તમારા કુબામાં આવશે, તમે વાંઢે ગયા હશો ને જ્યાં તમારો વગડામાં માલ ઉભો છે ત્યાં આવશે, અને ત્યાં આવીને તમને પૂછશે હું છું તમારી ભગરીને કહો. આટલા વર્ષો પછી પહેલી વખત પશુઓ માટેની એમ્બ્યુલન્સ આપણા દેશની અંદર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાખલ કરીને અત્યારે આખા દેશમાં 2000 કરતા વધારે એમ્બ્યુલન્સો ભારત સરકાર દ્વારા આ કામગીરીની અંદર લાગી છે. આપને જણાવતા મને ખુશી થાય છે કે આ પશુપાલનનો જે વ્યવસાય છે ને મિત્રો, એ અત્યાર સુધી આપણે આપણી પરંપરા પ્રમાણે કરતા હતા, પણ એમાં મોટે ભાગે નવી ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરી શકવાને કારણે એ લાભપ્રદ બહુ નહોતો થતો. આપણી પાસે ખાડું નીકળે ભેહુંનું ગામડામાં, માલ કેટલો છે એમ પૂછો તો કે 17-18 છે નાના મોટા એમ કે, પણ મહેમાન આવે તો 6-8 દૂધ બાજુમાં લેવા જવાનું, ને માલ કામ ન હો એની કોઈ ઉપયોગીતા નહોતી. એક હોય પણ 20 લિટર આપે એવી હોય તો કુટુંબનું ગુજરાન પણ ચલાવે અને આપણું ગુજરાન પણ ચલાવે. એવી ટેકનોલોજી સાથેનો પશુપાલનનો વ્યવસાય કરવા માટે, ટેકનોલોજીનું ઇન્ટરવેન્શન કરવા માટે આ વેક્સિન આપવા માટેનો નિર્ણય કર્યો, એમ્બ્યુલન્સ આપવા માટેનો નિર્ણય કર્યો, એની બ્રીડ સુધારવા માટેના કાર્યક્રમો આવ્યા છે મિત્રો, ને એનો ખૂબ મોટા પાયે લાભ આગામી દિવસોમાં આપણા નાના સમાજે લેવા જેવો છે, ને એના આધારે આપણા જીવન ધોરણને ઊંચું લાવવાની સૌથી વધારે શક્યતા ક્યાંય હોય તો એ પશુપાલન ક્ષેત્રમાં છે, એ તમારી જાણ માટે કહું છું. એ આપણો સમાજ કરી શકે, એમાં ડિગ્રીની જરૂર નથી, તમે ભણી ગણીને ટેકનોલોજીનો એમાં ઉપયોગ કરી શકો અને એના આધાર ઉપર આ વ્યવસાયને આગળ વધારી શકો. એમાં નવેસરથી જે ટેકનોલોજીઓ આવી છે, એના સેક્સ સિમેન આવ્યા છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે ગાયને વાસડી જ આવે, લો આ બાંગરા રખડે છે એની મેળે બંધ થઈ જાય, આવે જ વાસડી, એવી ટેકનોલોજી આવી ગઈ છે. એનો પ્રયોગ આપણે નાના નાના સમાજોમાં આ બધો કરવા માટેના પ્રયાસો પ્રધાનમંત્રી શ્રી દ્વારા થયા છે. અસંખ્ય નાની નાની ચીજો, નાના માણસો માટેની ચીજો એ પ્રધાનમંત્રી શ્રી દિલ્હી બેઠા બેઠા કરી રહ્યા છે. નાના માણસોના આરોગ્ય માટે અમારા ચૂંટણી ઢંઢેરાની એક જ વાત મારે કહીને મારી વાત પૂરી કરવી છે. આયુષ્યમાન કાર્ડ અંગે બધા તમે જાણકાર છો જ, દવાખાને જાઓ ને તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય એટલે એટીએમનું કાર્ડ હોય એવું કામ કરે, તમારે એમાં કોઈ ચિંતા કરવી ન પડે. એપોલો હોસ્પિટલની અંદર પણ તમે દાખલ થઈ શકો અને સારવાર લઈ શકો, તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જોઈએ. આગામી ચૂંટણી ઢંઢેરાની અંદર અમારા સંકલ્પની અંદર પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે 70 વર્ષની ઉપરની ઉંમરના તમામ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે, એમાં નાતી જાતિ નથી, ખાલી ઉંમર જ લખી છે. 70 વર્ષથી ઉપરના હોય એ તમામને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે. એનો બીજો અર્થ શું થાય કે 70 વર્ષથી ઉપરના એટલે બધા આપણા વડીલો કહેવાય, તો આખા એ સમાજના વડીલોનું દવાખાનાનું બોર્ડ રેશન એના પરિવારને બદલે હવે ભારત સરકાર ઉપાડશે એવું નવું વચન મોદી સાહેબે આપ્યું છે. અને એ વડીલોની, મને તો એવું કહેવાનું મન થાય કે મોદી સાહેબે વડીલોની વંદના કરવા માટેનું આ વચન આપ્યું કહેવાય. અને એવા આયુષ્યમાન કાર્ડ ચાલુ જ છે એટલે હવે એમાં આપણે કંઈ વિચારવાની જરૂર જ નથી,
એડિશન જ ખાલી કર્યું છે સાહેબે અને કરી દેશે. તો આવી સુંદર મજાની કામગીરી જ્યારે પ્રધાનમંત્રીશ્રી દ્વારા ચાલતી હોય અને આખી એ દુનિયાની અંદર ભારતનો ડંકો વગડતો હોય, આખા એ દેશને વિકસિત દેશ બનાવવા માટેની કલ્પના સાથે મોદી સાહેબ કામ કરતા હોય. મિત્રો, મોદી સાહેબે હમણાં વિકસિત ભારતની એક યાત્રા કાઢી અને ગામો ગામ રથ મોકલ્યા. એ રથ ગામમાં આવીને પૂછતા હતા કે તમારા ગામમાં ગેસ મળવા પાત્ર હોય એમાંથી કોઈ બાકી છે, નળના કનેક્શન ઘેરે ઘેરે ન આવ્યા હોય તો કોઈ બાકી છે, તમારા ગામમાં મકાન બનાવવાના છે વડાપ્રધાનની યોજનામાંથી એવા કોઈ લાભાર્થી યોગ્ય હોય અને બાકી રહી ગયા છે. સરકારમાંથી આવું પૂછવા આઝાદીના 75 વર્ષમાં મોદીજી સિવાય કોઈ આવી રથયાત્રા મોકલી નથી કે આપણા ઘરમાં હું બાકી છે, આપણા ગામમાં હું બાકી છે, એવું પૂછવા માટે અત્યાર સુધીમાં કોઈએ નથી મોકલ્યા. ને મોદીજીનો આશય શું હતો? એનો આશય એવો હતો કે મારી યોજનાઓ મોદી સાહેબમાં એવું માને છે કે અમે જે યોજના ભારત સરકારની બનાવી છે એ યોજનાઓ ગામડામાં 100 એ 100% અમલ થવો જોઈએ. 100 એ 100%. ભાઈ, આટલા આ ગામમાં 25 જણને મકાન મળવા પાત્ર છે તો 25 એ 25 ને મળવું જોઈએ. આ ગામમાં આટલા ગેસ મળવા પાત્ર છે તેને 100 એ 100% મળવા જોઈએ. આ ગામમાં ખેડૂતોને કિસાન સન્માન નિધિ મળવા પાત્ર આટલા ખેડૂતો છે, 100 એ 100% મળવી જોઈએ. હવે જો સરકાર 100 એ 100% યોજનાઓ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરતી હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં, તો આપણને સામેથી એવો કોટો ન સડે કે એ 100 એ 100% યોજના પુગાડે છે, આપણે 100 એ 100% મત પુગાડી, પોગાડવા જોઈએ કે ન પોગાડવા જોઈએ? આપણને 100 એ 100% યોજના જોઈ પોગાડવા માટેની મહેનત કરતા હોય તો આપણે તો 5 વર્ષે 1 વખત 100 એ 100% મત પોગાડવાનું કામ કરવાનું છે. મિત્રો, આપણા મતદાન વખતે સામાન્ય રીતે એવા બધા આંકડાઓ આવતા હોય છે, 60% મતદાન થયું, 70% મતદાન થયું, એટલે અટકી જતું હોય. આ વખતની ચૂંટણીમાં મારી આપ સૌને વિનંતી છે કે નરેન્દ્રભાઈ મોદી પોતાની સરકારના 100 એ 100% લાભ જો લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરતા હોય તો આપણે 100 એ 100% મત એ મતદાન મથક સુધી પહોંચાડવા માટેનું કામ જાગૃત નાગરિક તરીકે આપ સૌ કરશો એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી.